ओके तो आ लेक्चर हमारे सो दोस्तों क्लास बी कॉम्पिटिशन माने बिजु बिजु नाम से सेल्फ कॉम्पिटिशन सर किस को नाम से अथवा सेल्फ कॉम्पिटिशन बाय सेल्फ रेजोनेंस रेजोनेंस से ना माटे के तो छे क्योंकि आपणा एलसी टैंक सर्किट यूज करी छे ना यूज करी छे एलसी टैंक सर्किट आ एलसी टैंक सर्किट छे एसी સાથે સેવા કનેક્ટ છે પેરેલલ માં કને બરાબર ને પેરેલલ સુધી સપોર્ટ પડે આ એલસી ટેન્ક સર્કિટ એસી સાથે પેરેલલ માં કનેક્ટ છે લોડ છે એસી સાથે સિરીઝ માં કનેક્ટ છે બરાબર હવે કોમ્યુટેશન એટલે શું થાય કોમ્યુટેશન એટલે શું થાય વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કોમ્યુટેશન એસીઆર ને ટર્ન ઓફ કરવાની પ્રોસેસ શું કહેવાય કોમ્યુટેશન એસીઆર ને ટર્ન ઓફ કરવાની પ્રોસેસ હોય તો શું કહેવાય કોમ્યુટેશન બરાબર ક્લાસ છે આપણે લાસ્ટ લેક્ચર માં જોયું ક્લાસ બી છે તો આપણે આ એસીઆર ને ટ્રિગરિંગ પલ્સ આપી દે એસીઆર ઓન થઈ જાય એસીઆર ઓન થાય એટલે કરંટ છે આ રીતે પસાર થાય થોડો કરંટ આમ બી પસાર થાય બરાબર હવે આ એસીઆર ઓન થઈ ગયો એસીઆર ને ઓફ કરવા શું કરવું પડે તો એના માટે તમારે કોમ્યુટેશન સર્કિટ નો યુઝ કરવો પડે करंट करंट विचारे आम थी जाओ के आम थी जाओ एसीआर तो ऑफ छे भाई एसीआर तो ऑफ छे એટલે રેઝિસ્ટન્સ કેવો બહુ હાઈ છે એટલે કરંટ યાથી જાય જ ન ઓકે સો કરંટ વિલ ફ્લો થ્રુ ધીસ બરાબર ફરારી ને પસાર થશે ક્યાં સુધી પસાર થશે કે જ્યાં સુધી કે બસ ફૂલ ચાર્જ રહો થઈ જાય ત્યાં આવડે તેવું કે બસ ફૂલ ચાર્જ થશે એટલે હવે કરંટ નહીં અહીંથી જઈએ કે નહીં અહીંથી જઈએ મીન્સ નોડ પાસે કોઈ જતો કરંટ જતો નથી અને અહીંયા જોવો તમે આ સર્કિટમાં એલસી અને આ લોડ નો રેઝિસ્ટન્સ એના સિવાય કોઈ રેઝિસ્ટન્સ છે નહીં એટલે ચાર્જિંગ ટાઈમ એનો કેવો હશે બહુ બહુ લો હશે મીન્સ ફટાફટ ચાર્જ થઈ જશે વેરી સ્પીડલી બરાબર બહુ સ્પીડમાં ચાર્જ થશે હવે હવે આપણે આને એસીઆર ને ટ્રિગરિંગ પલ્સ આપીએ એસવી એપ્લાય गेट पल्स टू और ट्रिगरिंग पल्स टू गेट ऑफ द एससीआर एससीआर શું થશે ઓન થશે एससीआर ઓન થાય એટલે કરંટ આમ પસાર થાય આ આ મેઇન કરંટ આ મેઇન કરંટ અને બીજો કરંટ હશે કે કેપેસિટર નો કરંટ કેપેસિટર જે ફૂલી ચાર્જ છે એ શું થશે ડિસ્ચાર્જ એટલે કેપેસિટર નો કરંટ આ રીતે હશે પણ ઈ કરંટ આમાં નહીં જાય કરંટ ક્યાં હશે કેપેસિટર શું થાય ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ થાય એટલે એવું થતું ઊંધું ચાર્જ થતું શું થતું હોય ઊંધું ચાર્જ કેપેસિટર આમ આ રીતે અહીંયા પાસ પૂરો કરે આ કરંટ અહીંયા જ જાય અહીંયા જાય કે કરંટ આવે બહુ જાય ને એને એને આ પાસ જ પૂરો કરવાનો જો આ પાસ આ પાસ પૂરો કરે તો પછી અહીંયા આસપાસ નહીં આવે પ્લસ થી પ્લસ કરંટ જાય માઇનસ થી આવે હા તો આ પ્રેક્ટિકલ જ છે આ બધી વસ્તુ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ આ એટલે ઈ આપણે જે આપણે આ વસ્તુ જે છે ને ઈ આપણે ઈ જે માઇક્રોસેકન્ડમાં શું થાય છે ને આપણે ઈ જોવાનું તો જ આનું બિહેવિયર કે ખબર પડે આપણને સમજાય તમે એમ કે માઇક્રોસેકન્ડ તો માઇક્રોસેકન્ડમાં આ કમ્પોનન્ટ ઉડીએ જાય તો ઈ બી એ આપણે ધ્યાન ન રાખી તો કે આપણે જેના માટે સર્કિટ બનાવી છે જેના માટે લોડ બન લોડ તમારો બર્ન આઉટ થઈ જાય જો ઈ ધ્યાન ન રાખીએ તો એટલે ઈ આપણે ઈ જે ટાઈમ એનાલિસિસ છે માઇક્રો સેકન્ડ માં કે નેનો સેકન્ડ માં એ બધી વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે માણસો એવા છે જેને ટાઈમ ની કદર હોય તો હાલ કોણ તો હોય જ ને બધા સમજાય છે વસ્તુ એટલે આ કરંટ છે આ મેઇન કરંટ છે જે આપણે લોડ કરંટ કહેશું નાવ કેપેસિટર સ્ટાર્ટ ડિસ્ચાર્જિંગ ઇન ધીસ પાથ ઈ કરંટ આપણે શું કહી આઈસી અને આ જે કરંટ ફ્લો થાય છે અને આપણે શું કહી લોડ કરંટ આઈ એ તો આ કેપેસિટર જે ફૂલી ડિસ્ચાર્જ થઈ જાય એટલે ફૂલી ડિસ્ચાર્જ એટલે અહીંયા પ્લસ આવી જાય છે
ऊपर माइनस आ जाए बराबर, तो आ कैपेसिटर फुल्ली डिस्चार्ज થઈ ગઈ હવે તો કે હવે પાછો કેપેસિટર એસીઆર કેવો છે અત્યારે ઓન જ છે હવે હવે કેપેસિટર પાછો ડિસ્ચાર્જ થવાની ટ્રાય કરે એટલે પાછો ઊંધો ઊંધો ચાર્જ થાય એટલે આ આઈસી કરંટ જે પહેલા આમ ફ્લો થતો હવે આઈસી કરંટ કેમ ફ્લો થશે આ રીતે ફ્લો થશે તો મેઇન કરંટ કેવો છે આપણે લોડ કરો અને આ આ અહીંયાથી આમ લોડ કરે આ આ આ જે કરંટ છે ઈડીસી ને લીધે ફ્લો થાય છે અને આ કરંટ છે આઈસી ને લીધે ફ્લો થાય તો બે વિરુદ્ધ ડાયરેક્શનમાં આવ્યા તો જ્યારે આ બે આ બે હા ત્યારે નો ડિફરન્સ છે આ બે નો ડિફરન્સ એ હોલ્ડિંગ કરંટ કરતા ઘટી જશે એટલે એસએ શું થઈ જશે ઓફ થઈ જશે બરાબર અહીંયા એક અને સી ની વેલ્યુ એવી રાખવાની કે આ ચાર્જિંગ કરંટની વેલ્યુ આ ઈડીસી ની લીધે જે કરંટ આવે એના કરતા કેવી હોય મોટી હોય ક્લિયર દિસ આ થિયોરેટિકલ થયો હવે આ સેમ વસ્તુ આપણે વેવફોર્મ થી જોઈએ ક્લિયર અહીંયા સુધી બોલ આમાં કઈ અઘરી વસ્તુ છે નહીં મોટર ની સ્પીડ કંટ્રોલ કરવી છે આપણે તો મોટર ને હું કન્ટિન્યુઅસ 120 વોલ્ટ ડીસી આપીશ એ ફૂલ સ્પીડે ફરશે મારે એને હાફ સ્પીડ ફેરવી કેટલા વોલ્ટ આપવાનો 5 વોલ્ટ તો એનો મેં શું કે મારે અહીંયા શું કરવું પડે વેરિયેબલ પાવર સપ્લાય મૂકવો પડે એક બેટરી નહીં ચાલે ત્યાં શું મૂકવું પડશે મારે વેરિયેબલ પાવર સપ્લાય અને અહીંયા કોઈ માણસ અહીંયા જે શું કરવું પડે ફેરવવું પડે વોલ્ટ 5 વોલ્ટ કરાવ જેમ રેગ્યુલેટર કહે હોય ફેરી સ્પીડ આપણે વધારી ઘટાડી કોઈ માણસ જ જઈ લે તો અહીંયા માણસ જે શું કરો 60 વોલ્ટ કરવો પડે હવે અહીંયા એક માણસ કન્ટિન્યુઅસ હું અહીંયા રહેવું પડે હવે માણસ પાસે માણસની એક્યુરેસી એવી સારી ન હોય 60 વોલ્ટ નો થાય 60 થી જઈએ 61 થાય 62 થાય 58 થાય તો એ આપણને એક્ઝેક્ટ હાફ સ્પીડ ન મળે એક્યુરેસી ન આવે બરાબર છે સેમ વસ્તુ તમે હવે આપણે આ એસીઆર શું કરવા યુઝ કરીએ તો કે એસીઆર છે જો એને થ્રુ આઉટ ધ ટાઈમ કન્ટિન્યુઅસ એડીસી જેટલા વોલ્ટેજ આપશો તો 100 ફૂલ સ્પીડે વર્ક કરશે પણ હું એને 50% ટાઈમ ઓન રાખું 50% ટાઈમ ઓફ રાખું વળી પાછું 50% ટાઈમ ઓન 50% ટાઈમ ઓફ તો હવે મને શું થયું 50% વોલ્ટેજ મળે છે 50% ટાઈમ માટે વોલ્ટેજ મળે છે કેટલા ઈડીસી 50% માટે કેટલા વોલ્ટેજ મળે છે વળી મને 50% ટાઈમ પછી પાછો એટલે આ આ પ્રમાણે શું થાય રિપીટ થાય આનું આને કે આનું આનું ડ્યુટી સાયકલ એટલે શું થાય ઓન ટાઈમ છેદમાં ટોટલ ટાઈમ આ ટોટલ ટાઈમ અને ટી કહેવાય આ ઓન આ આ હું 50% સેટ કરું ને કેટલો 50% એને ગુણ્યા ઈડીસી એને ગુણ્યા ઈડીસી 50% એટલે 0.5 થાય ટકા 50% કીધું એટલે 50% એટલે શું થાય 100 કેટલું થયું 0.5 એને ગુણ્યા હાફ ઈડીસી સપોઝ ડ્યુટી સાયકલ છે 25% જ રાખવું તો હવે મને કેટલું મળે અહીંયા 50 થી 100 હોય જાય 25 તો કેટલું મળે 0.25 તો મને કેટલી ચોથા ભાગની સ્પીડ મળે 0.25 બરાબર હા 120 સપોઝ 50% 30 વોલ્ટ અહીંયાથી મારે સ્પીડ ઘટાડી હોય અથવા વધારવી હોય તો અહીંયા ઓન ટાઈમ ચેન્જ કરું એ પ્રમાણે મને ડ્યુટી સાયકલ ચેન્જ કરું એ પ્રમાણે મને મોટરની સ્પીડ વધ ઘટ થાય બરાબર થાય કે નહીં તો આના માટે તમારે એક તો જો ફિક્સ સપ્લાય કેવો છે ફિક્સ સપ્લાય કેવો છે ફિક્સ છે પ્લસ માણસ છે કોઈ રિમોટ લોકેશન ઉપર બેઠો હોય તો તમે આપણે પીએસસી અને ડીસીએસ ભણો છો ને ડિસ્ટ્રિબ્યુટ કંટ્રોલ સિસ્ટમ કે તમારો પ્લાન્ટ કઈ આખી જગ્યાએ છે અને એનું કંટ્રોલિંગ છે એ 1 કે 2 કિલોમીટર દૂરથી થાય છે તો અહીંયા બેઠો બેઠો માણસ છે એ ડ્યુટી સાયકલ ટર્ન ઓન ટર્ન ઓફ ટાઈમ ચેન્જ કરી શકે બરાબર એના અને પ્લસ આમાં પાવર લોસ છે પાવર લોસ છે હા ઓછો થાય વેરિયેબલ પાવર સપ્લાય યુઝ કરો તો પાવર લોસ ખૂબ જ
આમાં પાવર લોસ, કારણ કે આ અમુક ટાઈમ માટે ઓફ જ છે, ઓફ છે એટલે કરંટ પસાર થાય નહીં, તો વોલ્ટેજ ઇન્ટુ કરંટ, કરંટ ઝીરો છે તો પાવર કેવો છે? ઝીરો. ક્લિયર ધીસ થિંગ? બધી જગ્યા ચેન્જ કરી શકતો એટલે તો આનાથી શું થશે? તમે ઓટોમેટિક આમાં તમારે સ્પીડ કંટ્રોલ કરવો હોય તો તમે સ્પીડ કંટ્રોલ થઈ શું કરી શકશો? કરી શકશો. તમે ઓન કરી દીધું, એ ફોન આપણે ગેટ પર સ્થાપિત કરી દીધું, ઓફ એ કરવું પડે. એ આ જે ઓફ કરીએ છીએ એ ઓફ કરવા માટેની પ્રોસેસ છે, એને શું કહેવાય? કોમ્યુટેશન. જે છે બાવ 50% એ જરૂર છે, 50% બંધ. એ કેના ઉપર? એલસીયુ. તમારે કેટલી ફ્રીક્વન્સી રાખવી અને ઈ ઓફ થઈ ગયા પછી ઓન કરવા માટે તમારે શું આપવાનું? પલ્સ આપવાનું. મોસ્ટ ઓફ ધ ટાઈમ અત્યારના ટાઈમમાં જે પલ્સ આપવાનું કામ છે, પલ્સ આપવાનું કામ એ પીએલસી વડે પલ્સ આપી શકાય અથવા ડિજિટલ સર્કિટ વડે પલ્સ આપી શકાય, માઇક્રો કંટ્રોલર છે, માઇક્રો પ્રોસેસર છે એના વડે. પેલા એનામાં ડેવલપ તમારે આરસી સર્કિટ, એસી સર્કિટ ને એવું બધું યુઝ કરવું પડતું હતું. તો અત્યારે પેલા એટલે 8-20 વર્ષ પહેલા, પણ 2000 કે 2005 પછી બધું ડિજિટલ થઈ ગયું છે. એટલે માઇક્રોપ્રોસેસર, માઇક્રો કંટ્રોલ, પીએલસી વડે જાણે પલ્સ આપી એક્ઝેક્ટ ટાઈમે ટ્રિગર કરવાનું. 0.5 સેકન્ડ મોટું બોલો, 25 મિલિસેકન્ડ કે 25 માઇક્રોસેકન્ડ ઉપર જ ઓન ઓફ ઓન ઓફ કરવાનું. કોણ મને યુઝ તો છે જ ને, આ છે આને લીધે તો આપણને આથી આઈસીઆર ઓફ થાય છે. હા, ગેટ પલ્સ આપ જો બે સામાન માટેની અડે 5 મીટર પહેલો કઈ ભાઈ ના એસીઆરને ઓન કરવા માટેની 5 મીટર ભણ્યા આપણે. એક તો ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ, પછી થર્મલ ટ્રિગરી, ટેમ્પરેચર આપો, લાઈટ ટ્રિગરી, પછી હાઈ DE/DT ટ્રિગરી, અને છેલ્લે હતી ગેટ ટ્રિગરી. ગેટ ટ્રિગરીમાં 3 પોઈન્ટ, એસી ડીસી અને ત્રીજો આવતું હતું ખાલી પલ્સ ટ્રિગરી. તો અત્યારે જે ટેકનિક યુઝ થાય છે પલ્સ ટ્રિગરીનો યુઝ થાય, કારણ કે એમાં પાવર લોસ થતો જ નથી. બરાબર, ફોરવર્ડ વોલ્ટેજ આવે પ્લસ ગેટ પલ્સ હોય. તમે 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 એમ કહો ગેટ બસ મારે ચાલુ રાખો તો પાવર વેસ્ટ થાય. આ ઓફ થાય ત્યારે તો ગેટ પલ્સ ની જરૂર નથી, કારણ એને ખાલી બહુ થોડા ટાઈમ માટે, બહુ શોર્ટ ટાઈમ માટે ગેટ બસ ની જરૂર પડે ઓન થવા માટે. એકવાર ઓન થઈ જાય પછી ગેટ પલ્સ ની જરૂર નથી. એકવાર ઓફ થઈ ગયું, પાછું ઓન કરવું હોય તો આપણે શું કરવું પડે? ગેટ પલ્સ ની જરૂર. સમજણ? આ ઓન નથી, ઓફ કર્યું હોય, પાછું ઓન કરવું હોય તો ગેટ પલ્સ આપવું. એ આખા આ બધી વસ્તુ શેના પર થઈ જાય? આ બધું સર્કિટ ડિઝાઇન કહેવાય. શું કહેવાય? એના ઉપર ડિસાઈડ કહેવાય આપણે કેટલા ટાઈમે ઓન કરવું, કેટલી ફ્રિકવન્સી રાખવી, ઓન ઓફ કરવા માટેની ફ્રિકવન્સી કેટલી, બરાબર, પછી કેટલા ટાઈમ માટે ઓન રાખવું. એ બધું તમે આ તમારી ફ્રિકવન્સી છે ને એના પર રિસર્ચ થાય, એલ અને સી ની વેલ્યુ. બરાબર, એ તમારે તમે ડિગ્રીમાં જશો ને તમારે આ બધી વસ્તુ આવશે. ડિઝાઇનિંગ પાર્ટ આવું બધું આવડતું હોય તો તમને કોઈ નાનો પાડે જોબ મારા ડિઝાઇનિંગ ને એવું બધું, પણ ન આવડતું હોય તો તમને એમ કે ભાઈ નોલેજ નથી, બરાબર, તો ન રાખે. હવે તો આપણે વેબફોર્મ ડ્રો કરીએ.
આઈફોન ગેટ ફર્સ્ટ જો ગેટ ફર્સ્ટ હશે એશિયા નું ઓન થઈ જશે બરાબર એટલે કરંટ શું હશે કરંટ વિલ બી ઈડીસી બાય લોડ ઈડીસી આ લોડ કરંટ જો આ કરંટ અહીંયા નથી આવતો એટલે અહીંયા કરંટ શું હશે ઈડીસી બાય લોડ કરંટ બરાબર ફિક્સ અહીંયા આપણને સાઈન વેવ નહીં મળે શું નહીં મળે સાઈન વેવ નહીં મળે આ ઈડીસી બાય લોડ છે હવે એસીઆર ઓન થયો પેલા કેપેસિટર પેલા તો કેવું હતું ફૂલી ચાર્જ અપર પ્લેટ પોઝિટિવ લોઅર પ્લેટ નેગેટિવ એટલે કેપેસિટર શું થતું હતું આમ ડિસ્ચાર્જ આમ ડિસ્ચાર્જ થતું હતું હવે કેપેસિટર ફૂલી ડિસ્ચાર્જ થઈ ગયું આટલા ટાઈમમાં અહીંયા સુધી પહોંચ્યા કેપેસિટર ફૂલી ડિસ્ચાર્જ થઈ ગયું હવે કેપેસિટર ઊંધું છે ઊંધું ડિસ્ચાર્જ થઈ ગયું એટલે ઊંધો કરંટ જશે બરાબર તો જેવો ઊંધો કરંટ જવાનો સ્ટાર્ટ થાય થોડાક ટાઈમ એસીઆર શું થઈ જશે ઓફ થઈ જશે હવે જો વસ્તુ આપી સમજો કે કેપેસિટર શું થયું ડિસ્ચાર્જ થયું કેપેસિટરમાં ચાર્જ શું થયો ઘટ્યો તો હવે આ એમ છે કે ભાઈ મારે અહીંથી જવા નથી અને આ પાછું પાછું સાવ નેગેટિવલી ચાર્જ છે કેવું છે નેગેટિવલી ચાર્જ એટલે હવે જો હવે અહીંયાથી કરંટ જતો બંધ થઈ ગયો પણ કેપેસિટર કેવું છે ડિસ્ચાર્જ છે ચાર્જ એટલે કરંટ ક્યાં જશે અને કેપેસિટર શું થશે પાછું ચાર્જ ચાર્જ એટલે અહીંયા પ્લસ નીચે એટલે ફોર વેરી શોર્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ અને લોડ કરંટ અહીંયા આપણને આની ઇફેક્ટ જોવા મળે જ્યાં સુધી કેપેસિટર ફૂલી ચાર્જ ન થાય ત્યાં સુધી જેવું કેપેસિટર ફૂલી ચાર્જ થશે એટલે વેલ્યુ શું થઈ જશે ઝીરો તમને એમ થાય સર આ વેલ્યુ વધી કેમ ગઈ તો કે કેપેસિટર કેવું હતું અહીંયા માઇનસ હતું અહીંયા શું અહીંયા પેલા માઇનસ હતું અહીંયા શું હતું પ્લસ તો વોલ્ટેજ કેવા આવ્યા ઈડીસી પ્લસ ધીસ અહીંયા જે કરંટ પેલા પસાર થતો હતો જ્યારે આ ડિસ્ચાર્જ થતું હતું ત્યારે ખાલી શું હતું ઈડીસી જ હતું હવે ઈડીસી પ્લસ વોલ્ટેજ પસાર કરે એટલે વોલ્ટેજ વધી ગયા કરંટ એટલે શું થાય વી અપોન આર પેલા અહીંયા ખાલી ઈડીસી જ હતું હવે ઈડીસી પ્લસ વોલ્ટેજ અક્રોસ ધ કેપેસિટર અંશનો ભાગ વહી દો ન્યુમેરેટર વહી દો કરંટ વધે જ ન વધે એટલા માટે તમને આ શું મળ્યો વધારે જેમ જેમ કેપેસિટર ચાર્જ થતો જાય એમાં પસાર થતો કરંટ જો ધીમે ધીમે ઘટતો જાય તો હવે અને આ તો ઓફ થઈ ગયું છે આમાંથી તો કરંટ જવાનું નથી આ ધીમે ધીમે ચાર્જ થતો થતો જો ફૂલી ચાર્જ થશે એટલે અહીંયાથી કરંટ કેવો થઈ જશે ઝીરો સો ઇટ બીકમ્સ ક્લિયર અહીંયા સુધી નાઉ કરંટ થ્રુ એસસીઆર એસસીઆર માંથી કેવો કરંટ પસાર થાય તો કે જો આ કેવી સર્કિટ છે આ એલસી એલસી સર્કિટ તો એટલે હંમેશા વેવફોર્મ કેવા મળે સાઇનોસોઇડલ બરાબર એટલે તો જેવો તમે ગેટ પલ્સ આપશો એટલે ગેટ પલ્સ આપશો એટલે એસસીઆર ઓન થશે સાથે સાથે કેપેસિટર આ રીતે બરાબર તો કરંટ થ્રુ એસસીઆર વિલ ઇન્ક્રીઝ લાઈક ધીસ બરાબર એસસીઆર માં કરંટ ક્યારે બંધ થાય તો કે આ કેપેસિટર ઊંધું ડિસ્ચાર્જ થવાનું ચાલુ થાય ત્યારે તો આ જયારે પ્લસ ના મીન્સ આ પ્રોસેસ જયારે ચાલુ થઈ ચાર્જ થવાનું આ ચાર્જ થવાનું ઊંધું ચાર્જ થવાનું ચાલુ થયું ત્યારે આ બંધ થઈ ગયો તો એક્ઝેક્ટ આ પોઈન્ટ ઉપર બંધ અને ફોર અ વેરી શોર્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ નેગેટિવમાં કરંટ મળશે શું કરવા કારણ કે આ ઊંધો કરંટ પ્રોવાઈડ કરતો હતો ને એટલે બે નો રિઝલ્ટન્ટ લ્યો તો નેગેટિવ કરંટ આ એસીઆર ઓફ થવા માટે એટલે એસીઆર કેવું કે દરેક પ્રોસેસ હોય જે ઓફ થવા માટે થોડો ટાઈમ લે ઓન થવા માટે ટાઈમ લે અને ઓફ થવા માટે ટાઈમ લે તો આ ટર્ન ઓફ ટાઈમ જાય શું કહેવાય કે ભાઈ નેગેટિવ જ્યાં સુધી ઓફ નતો ત્યાં સુધી એમાં નેગેટિવ કરંટ છે એ થતો હતો જેવું ઓફ થઈ ગયો નેગેટિવ કરંટ શું થઈ ગયો બંધ ક્લિયર દિસ થિંગ આ સુપર અમારે સમજાવે છે વસ્તુ ના વોલ્ટેજ અક્રોસ એસસીઆર તો તમે ગેટ પલ્સ આપો એટલે એસસીઆર કેવું થઈ ગયું ઓન ઓન એટલે ક્લોઝ સ્વિચ એટલે કેટલા વોલ્ટ ઝીરો વોલ્ટ કેટલા વોલ્ટ ઝીરો વોલ્ટ જેવું એસસીઆર ઓફ થશે એટલે કેટલા વોલ્ટેજ આવશે તો કે અહીંયા જો અહીંયા શું છે પ્લસ અહીંયા શું છે માઇનસ બરાબર અને પ્લસ આપણે શું વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કેપેસિટર આપણે કેવું લીધું છે કે ક્યાં સુધી ચાર્જ થઈ શકે ટ્વાઇસ ઈડીસી સુધી ક્યાં સુધી ટ્વાઇસ ડબલ તો આ આખી સર્કિટમાં તમે કિર્ચોફ વોલ્ટેજનો લગાડો તો ટ્વાઇસ ઈડીસી માઇનસ ઈડીસી કેટલા થાય માઇનસ ઈડીસી મળે તમને અહીંયા તમે જેવું કે ઓફ થશે એટલે શું મળશે તમને માઇનસ
EDC અને જો કેપેસિટર ફૂલી ચાર્જ થઈ જશે આ આ ડાયરેક્શનમાં ચાર્જ થાય છે ને એટલે ધીમે ધીમે આ વોલ્ટેજ ઘટતા ઘટતા પાછો કારણ કે હવે ઓફ છે હવે કોની છે આવશે EDC એટલે શું આવશે પાછું EDC શું આવશે અહીંયા IDC આ કેવું માઇનસ EDC આ કેવું પ્લસ EDC બરાબર હવે તમને એમ થાય કે અમારે પ્રોસેસ ક્યાં સુધી રાખવાની તો કે તમારે સ્પીડ કેટલી રાખવી છે મોટરની એના ઉપર છે હવે તમારે આ જો આટલા ટાઈમ માટે એસીઆર કેવો રહ્યો લોડ કરંટ 50% નો મળ્યો આ ટાઈમ તમે બહુ મીન્સ આની કમ્પેરિઝન બહુ વધારે દેખાયું છે આ એકચ્યુઅલી રિયલમાં જોવા જાઓ તો ખાલી આટલું જ આવે દેખાય જ નહીં તમને તમને સમજાય એટલા માટે વધારે ડ્રો કર્યું છે એટલે આ કેવું નેગ્લિજિબલ હોય આ નેગ્લિજિબલ હોય મેઇન પાર્ટ જોવાનો હવે તમારે 50% ટાઈમ રાખવો હોય તો આટલો જ આટલો જ ટાઈમ અહીંયા આટલો જ ડ્યુરેશન અહીંયા પાછું મારશું આપ દેવાનું ગેટ પાસ આપ દઉં એટલે પાછું એસીઆર કેવો ઓન એસીઆર ઓન વળી પાછું લોડ કરંટ જોવા મળે તો વન્સ અગેન આઈ વિલ ગેટ કરંટ વળી પાછું એલ અને એસી છે પૂરેપૂરું ડિસ્ચાર્જ થતાં ઊંધું ડિસ્ચાર્જ થવાનું ચાલુ થાય ત્યારે વળી પાછું એસીઆર કેવો થઈ જાય જો એમાં જોવાનું બતાવીશ બતાવીશ સી વળી પાછું અહીંયા શું છે આ એસ આ કરંટ થ્રુ એસીઆર સી વળી પાછું આની વસ્તુ શું થાય રિપીટ અને વળી પાછું અહીંયા એસીઆર ઓન થઈ ગયો એટલા માટે વોલ્ટેજ ડ્રોપ કેવો થઈ જાય ઝીરો એસીઆર જો ઓફ થાય એટલે પાછું માઇનસ ઇડીસી ધીમે ધીમે ધીસ પ્રોસેસ ઇઝ રિપીટેડ વળી પાછું તમે ગેટ પલ્સ આપો વળી પાછું અહીંયા તમને હવે ભાઈ આપડે પછી વાત કરશું ઓફ કરવા માટે યુઝ થાય લોડ કરંટ ને ઝીરો કરવા માટે યુઝ થાય આ જે લોડ કરંટ છે ને ત્યારે હું આને ઓન કરીશ એટલી કરંટ ઝીરો થઈ જશે એટલા માટે આને શું કીધું કોમ્પ્લિમેન્ટરી થાય સિસ્ટમ વિચ કેન બી યુઝ ટુ ટર્ન ઓફ અથવા કોમ્પ્લિમેન્ટરી કોમ્પ્યુટેશન એટલા માટે કીધું કે જયારે આ ઓન હશે ટી વન ઓન હશે ત્યારે ટી ટુ ઓફ હશે T2 on હશે ત્યારે T1 off હશે બે એટલે આપણે ખરે કોમ્પ્લિમેન્ટ નોટ ગેટ આવતો નોટ ગેટ ઝીરો નું કરે વન વન નું સેમ જયારે આ ઓન હોય ત્યારે આ ઓફ અને આ ઓન હોય ત્યારે આ ઓફ કોમ્પ્લિમેન્ટ બે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી વર્ક કરે બરાબર બોલો શું કહેવા એસીઆર ઓફ કરવાનું એમાં એવું છે અલગ અલગ એપ્લિકેશન હોય કે ભાઈ મોટર સ્પીડ કંટ્રોલ કરવી હોય અથવા ચોપર બનાવવું હોય ચોપર શું છે એ આપણે જોશું ચોપર સર્કિટ છે ચોપર એટલે હેલિકોપ્ટરની ચોપર શું છે સર્કિટ છે અલગ અલગ એમાં 5 થી 6 ટાઈપના ચોપર આવે ક્લાસ એ ક્લાસ બી ક્લાસ સી ક્લાસ ડી દરેક દરેક ચોપરની એપ્લિકેશન અલગ હોય જેમ એપ્લિકેશન ફરે એમાં કોમ્બિનેશન નહીં ચેન્જ થઈ જાય મેથડ બરાબર હા હા અકોર્ડિંગ ટુ એપ્લિકેશન ક્લિયર તો હવે આપણે જોઈ કે કઈ રીતે વર્ક કરશે તો કે અત્યારે બે એસીઆર કેવા સ્ટેટમાં છે ઓફ સ્ટેટ જોઈ લો બે એસીઆર કેવા સ્ટેટમાં છે ઓફ સ્ટેટમાં બોથ એસીઆર ઇઝ ઇન ઓફ સ્ટેટ કરંટ આઉટ કરંટ કે ફ્લો આઉટ અહીંયા આવશે અહીંથી વેરો જાય અહીંયા તો કે આ ઓફ છે અહીંયા સુધી પહોંચે આ કેવો છે ઓફ છે તો કરંટ જઈ શકશે નહીં આમથી એ જોવો તમે આમથી આવે અહીંયા ઓફ ઓફ કરંટ કોઈ જાતનો પસાર થશે નહીં
હવે એસ મારે કરંટ પસાર કરવો ને બે માંથી એક એસસીઆર મારે ઓન કરવું જ પડે. તો હું આપણે ફર્સ્ટ કોને ચાલુ કરીએ છીએ આઈટી વન આને સ્ટાર્ટ કરીએ અમે એસસીઆર ને આને હું ગેટ પાસ આપીશ. શું આપીશ? જો ગેટ પાસ આપીશ કરંટ ઇઝ લોડ માંથી કરંટ પસાર થયો એટ ધ સેમ ટાઈમ આ કરંટ છે એ આમાંથી પસાર થશે બરાબર. તો કેપેસિટર વિલ ચાર્જ જ્યાંથી એન્ટર થઈ જાય ઈ પ્લેટ કેવી બને ફોકસ ત્યાંથી બહાર નીકળે ઈ નેગેટ. સો ઓકે અને આ ક્યાં સુધી જેવો કેપેસિટર ફૂલી ચાર્જ થઈ જશે એટલે આ કરંટ આવવાનો બંધ બરાબર. લોડ માંથી કયો કરંટ ગયો? ખાલી આ જ કરંટ ગયો. ઇનિશિયલી જ આવતો કરંટ આ કરંટ જાતો નથી. હવે ભાઈ મારે જેટલી મોટરની સ્પીડ જોઈએ એટલા ડ્યુટી સાયકલ ને સેટ કરી છે તો એ ડ્યુટી સાયકલ પ્રમાણે હવે મારે એસસીઆર ને બંધ કરવું છે. તો હું શું કરીશ? આને હું ગેટ પલ્સ આપીશ. આ તો ચાલુ જ છે, ચાલુ જ છે, એને મારે ઓફ કરવો છે એટલા માટે હું આને ગેટ પલ્સ આપીશ. જેવો ગેટ પલ્સ આપીશ હવે શું થશે જો તમે તો કે આ કેવી પ્લેટ છે માઇનસ, આ કેવી પ્લેટ છે. હવે આ ઓન થયો એટલે આ ક્લોઝ સર્કિટ થઈ. ક્લોઝ સર્કિટ એટલે આ પ્લસ છેડો ક્યાં આવ્યો? અહીંયા આવ્યો. ના માઇનસ છેડો ક્યાં? અહીંયા આવ્યો. રિવર્સ બાયસ થયું બરાબર. તો હવે કેપેસિટર ઊંધો ડિસ્ચાર્જ થશે એટલે આમ કરંટ ઊંધો જશે એટલે કેપેસિટર આ તમારો એસસીઆર. જો એસસીઆર માં કરંટ જાય છે, ક્યાં કરંટ જાય છે? એક તો મેઇન લોડ કરંટ એટલે ઈ કરંટ અને આ કરંટ બે નું ડિફરન્સ છે હોલ્ડિંગ કરંટ કરતા ઘટી જશે એટલે એસસીઆર કોણ જશે ઓફ થઈ જશે. અત્યારે કેપેસિટર ઘણો ડિસ્ચાર્જ થઈ ગયો કારણ કે એનો ઊંધો કરંટ પ્રોવાઈડ કર્યો ને. હવે તો કે હવે શું થશે? તો કે હવે છે ને નાવ નેક્સ્ટ હવે કરંટ છે કરંટ આઈસીઆર તો ઓન છે કરંટ આમ ફ્લો થશે લોડ માંથી કેપેસિટર એટલે આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ એટલે લોડ માંથી કરંટ જશે. બહુ કારણ કે કેપેસિટર છે એ બહુ સ્પીડલી ચાર્જ થશે. કેપેસિટર બહુ સ્પીડલી ચાર્જ થશે એટલે જેવો ફૂલ્લી ચાર્જ થઈ જાય એટલે અહીંથી કરંટ આવવાનો બંધ. પણ અહીંથી કરંટ આવવાનો કેવો હશે? ચાલુ જશે. અહીંથી કરંટ જશે કેમ? તો કે આ કેવો છે? ઓન. મેઇન કામ હતું લોડ માંથી કરંટ ઝીરો કરવો, એ થઈ ગયો. આ ઓફ કર્યો પછી વિધિન ટુ ઓર થ્રી માઇક્રો સેકન્ડ આ ઓફ થયા પછી વિધિન ટુ ઓર થ્રી માઇક્રો સેકન્ડ આ બી ઓફ થઈ જશે. કેમ? તો કેપેસિટર છે એમાંથી પસાર થવા દેતો કરંટ આ ઓફ થયા પછી એટલા માટે આમાંથી બે થી ત્રણ માઇક્રો સેકન્ડ પસાર થશે. જેવો ફૂલી ચાર્જ થશે એટલે આમાંથી કરંટ આવવાનો બંધ, આમાંથી કરંટ જશે. ક્લિયર? હવે મારે આને ઓફ કરવો છે. હવે પાછું મારે લોડ કરંટ જોઈએ આને ઓફ કરવો તો ટ્રિગરિંગ પલ્સ પણ આવીશ પાછું એટલે પાછું આ ઓન આમ આમ અને જેવું આ કેપેસિટર આ સોરી અહીંયા પાછું હતું પ્લસ હતું, અહીંયા શું હતું? માઇનસ હતું. જેવો આને ઓન કરીશ એટલે આ પ્લસ છે ક્લોઝ સર્કિટ થશે. આ પ્લસ છેડો ક્યાં આવશે? અહીંયા આવશે. રિવર્સ બાયસ થયું એને ઓફ કરશે. એને ઓફ કર્યા પછી આ કરંટ આમ જતો હતો, હવે કેપેસિટર ઊંધો ચાર્જ થશે પ્લસ અને માઇનસ. હવે પડી તો થોડાક ટાઈમ પાછું ઓફ કરવું હોય આને પલ્સ આપો પાછી એની પ્રોસેસ રિપીટ બરાબર. તો આને કહેવાય ક્લાસિક કોમ્બિનેશન. આના વેવફોર્મ છે આપણે હજી થોડીક નહીં વેવફોર્મ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું બરાબર. ક્લાસિક કોમ્બિનેશન ક્લાસ સી ક્લાસ બી ક્લાસ સી નેક્સ્ટ આપણે ફિનિશ કરી દઈશું.